વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ સબ્જેક્ટ ઇંગ્લિશ, કે જેમાં ગ્રામરનો ટોપિક, એટલે કે જેને કહેવાય કે ગ્રામરના ટોપિકમાં આજે આપણે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાન કાળ, પ્રેઝન્ટ એટલે વર્તમાન જે છે તે કન્ટિન્યુઅસ એટલે ચાલુ, અને ટેન્સ એટલે કાળ. અગાઉ પણ આપણે કહ્યું કે કાળ એટલે શું, કે કાળ એટલે સમયગાળો, સમય હોય આપણે શું કહી શકીએ, સમાન શબ્દ કાળ. તો ઈ અહીંયા અત્યારે આપણે જેને કહે ને ચાલુ વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ એટલે શું, તો કે જે ક્રિયા આપણી નજર સમક્ષ અત્યારે હાલમાં થઈ રહી છે, ચાલુ છે, એની જોઈએ ચાલુ વર્તમાન કાળ. જેમ કે અત્યારે આપણે હોય ને કે પંખો ચાલુ છે, બરાબર છે, તો છોકરાઓ છે ઈ રમી રહ્યા છે, બરાબર છે, તો છોકરાઓ રમી રહ્યા છે તો ઈ ચાલુ ક્રિયા છે. કોઈ પણ એક્ટિવિટી, કોઈ પણ કાર્ય જે અત્યારે ચાલુ છે, આપણી નજર સામે છે અને ચાલુ છે, એના માટે શું વપરાય છે, ચાલુ વર્તમાન કાળ. આ હતી એની નાની એવી વ્યાખ્યા. હવે આપણે જરા જોઈએ, બોલતી વખતે જે ક્રિયા ચાલુ છે, ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે, એટલે કે જે ક્રિયા કે નજર સમક્ષ ચાલુ જ છે, જેમ કે હું અત્યારે ભણાવી રહ્યો છું, બરાબર, અત્યારે આ ક્રિયા ચાલુ છે, તો શું આવે, ચાલુ વર્તમાન કાળ, આઈ એમ ટીચિંગ નાઉ, બરાબર છે. તો એ રીતે બરાબર જે ક્રિયા ચાલુ છે તે દર્શાવવા માટે કેમ કે ભાઈ ચાલુ વર્તમાન કાળ. ઉદાહરણ જોઈએ, પાર્ક ઇઝ ડ્રોઈંગ પિક્ચર્સ, એટલે કે પાર્ક છે ચિત્ર બનાવી રહ્યો છે, તો પાર્ક છે ચિત્ર જોઈ રહ્યો છે, તો શું છે, પાર્ક ઇઝ ડ્રોઈંગ પિક્ચર્સ, બરાબર છે. અહીંયા કોઈ પણ ક્રિયા પર હશે એની પાસે આઈએનજી લાગતું હશે, યમના નિયમ આવશે એટલે આપણે ખબર પડશે. પછી રીચા ઇઝ રાઇટિંગ પોએમ્સ, એટલે કે રીચા છે, રીચા નામની ગર્લ છે, ઈ રાઇટ એટલે લખી રહી છે પોએમ્સ, એટલે કે કવિતાઓ લખી રહી છે. રીચા ઇઝ રાઇટિંગ પોએમ્સ, એટલે કે રીચા છે કવિતાઓ લખી રહી છે. એના પછી રાજ ઇઝ ઈટિંગ એન એપલ નાઉ, એટલે કે રાજ અત્યારે સફરજન ખાઈ રહ્યો છે. આપણે અહીંયા બેઠા હોય ને રાજ થી ઘણા ખાચા મારી અગર બધું કે બેઠો હોય ને આપણે કહીએ કે રાજ ઇઝ ઈટિંગ એન એપલ નાઉ, તો કે રાજ છે શું કરી રહ્યો છે, રાજ છે એપલ ખાઈ રહ્યો છે, સફરજન ખાઈ રહ્યો છે. પછી આઈ એમ પ્લેઇંગ ટેનિસ નાઉ, બરાબર, આ કોઈ પણ જગ્યાએ આપણે ટેનિસ રમતા હોય કે આપણે પૂછે કે શું કરો છો, તો આપણે ટેનિસ રમતા હોય આપણે શું કહીએ કે આઈ એમ પ્લેઇંગ ટેનિસ નાઉ, એટલે હું અત્યારે ટેનિસ રમી રહ્યો છું. તો જે સમયે જે ક્રિયા ચાલુ છે, મીન્સ કે અત્યારે જે ક્રિયા ચાલુ છે તે બોલવું હોય એના માટે કેનો ઉપયોગ થાય છે, ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે, કે બાકી છે ચાલુ વર્તમાન કાળમાં આવે. હવે આ જોઈએ હું નિયમો શું છે, તો કે મુખ્ય ક્રિયાપદને આઈએનજી સાથે જોડવામાં આવે છે, મુખ્ય ક્રિયાપદ છે ને શું જોડવામાં આવે છે, આઈએનજી, જેમ કે અહીંયા શું હતું, ડ્રો, ડ્રો એટલે દોરવું, અને શું માન ડ્રોઈંગ, રાઈટ એટલે લખવું, રાઈટ નું શું થયું, રાઈટિંગ એટલે આઈએનજી લખવું પાછળ. અહીંયા જો ઈડી લાગતું નથી કે મૂળ ક્રિયાપદ નથી આવતું, શું લાગે છે, આઈએનજી, કોઈ પણ ક્રિયા ચાલુ છે એવું દર્શાવવું હોય તેની પાછળ આઈએનજી લખવામાં આવે છે. કટ પ્રથમ ઈટ, ઈટ છે એની પાછળ શું આવે છે, ઈટિંગ. પછી પ્લે, પ્લે છે એની પાછળ શું આવે છે, પ્લેઈંગ, બરાબર ને. જે પણ ક્રિયાપદ આવે છે એની પાછળ શું લખવામાં આવે છે, આઈએનજી શબ્દ જોડવામાં આવે છે. મુખ્ય ક્રિયાપદ જે છે એની પાછળ શું આવે, આઈએનજી. બાકી આ જે છે ઇઝ, પાર્ટ ઇઝ, તો ઇઝ એ શું છે, એ છે ગૌણ ક્રિયાપદ છે, મતલબ આઈ એમ ટીચિંગ, બરાબર, હું ભણાવી રહ્યો છું, તો આ પછી એમ જે છે એ શું છે, ગૌણ ક્રિયાપદ, અને ટીચિંગ એ શું છે, મુખ્ય ક્રિયાપદ. એટલે કે મુખ્ય ક્રિયાપદ જે હોય એની પાછળ શું આવે છે, આઈએનજી લગાવવામાં આવે છે. પછી નિયમ નંબર 2 તરફ જાય, તો ક્રિયાપદને અંતે ઈ હોય, ક્રિયાપદને અંતે શું હોય, સ્પેલિંગ આવે છે આપણો રાઈટ, તો ક્રિયાપદને અંતે છેલ્લે શું આવ્યો, ડબલ્યુ આર આઈ ટી ઈ, તો છેલ્લો શબ્દ શું આવ્યો, ઈ. ક્રિયાપદને અંતે ઈ હોય તો ઈ ને કાઢીને આઈએનજી મૂકો. જોઈએ ઉદાહરણ, રાઈટ, ડબલ્યુ આર આઈ ટી ઈ, છેલ્લો શબ્દ શું છે, ઈ, તો એ શું થાય છે, ડબલ્યુ આર આઈ ટી આઈએનજી, ઈ છે ને દૂર કરી નાખવાનું છે, કાઢી નાખવાનું છે, એની જગ્યાએ શું રાખવાનું છે, આઈએનજી, રાઈટિંગ. પછી ટેક, ટેક છે તો ટી એ એ ઈ, ઈ છે ઈ ને દૂર કરીને શું કરવાનું છે, આઈએનજી, એટલે ટેક છે તો ટેકિંગ. સમજે છે, જ્યાં ઈ હોય ત્યાં ઈ ને દૂર કરીને શું લખવાનું છે, આઈએનજી. નિયમ નંબર 3 શું છે, ક્રિયાપદને અંતે સ્વર,
स्वर में ए ई आई ओ यू पांच अक्षर क्रियापद में है स्वर प्लस पेलो स्वर हो અને એના પછી વ્યંજન હોય તો વ્યંજન દેવડાની આઈએનજી મૂકો માનો કે એક ક્રિયાપદ છે કે જેમાં છેલ્લે કે બીજો અક્ષર સ્વર છે અને છેલ્લો અક્ષર શું છે વ્યંજન એટલે કે સ્વર અને વ્યંજન હોય તો વ્યંજન છે ને દેવડાવાનો છે કે ડબલ વાર લખવાનો છે જોઈ લીધું પેલું ભરી સીટ બરાબર છે તો શું છે સી ત એટલે છેલ્લે કે બીજો અક્ષર શું છે સ્વર અને છેલ્લો અક્ષર શું છે વ્યંજન એટલે કે સ્વર અને વ્યંજન છે તો વ્યંજન છે ને દેવડાવાનો છે એટલે કે વ્યંજન શું છે ટી તો ઈ ટી દેવડાવાનો ડબલ વાર એસ આઈ ડબલ ટી આઈ એન જી સમજાણ છેલ્લો અક્ષર શું છે સ્વર છે ને છેલ્લે કે બીજો અક્ષર સ્વર છે ને છેલ્લો અક્ષર સ્વર છે એટલે કે સ્વર અને વ્યંજન છે તો વ્યંજન છે ને દેવડાવાનો છે અને પછી આઈ એન જી લખવાનું છે પછી સી તો સ્વર અને વ્યંજન તો વ્યંજન છે એ ઈ ડબલ વાર લખવાનો એસ ડબલ વાય ડબલ એ આઈ એન જી એટલે કે સ્વિમ નું શું થાય છે સ્વિમિંગ પણ કેવી રીતે વ્યંજન ને દેવડાવીને સમજાણ નિયમ નંબર 3 જે એટલે કે ખૂબ જ ઈઝી છે અક્ષર થી દેવડાવાનો છે હવે આપણે જોઈએ નિયમ નંબર 4 શું છે પણ જો ક્રિયાપદ ને અંતે આપણે હતું સ્વર અને વ્યંજન એટલે કે પણ જો ક્રિયાપદ ને અંતે બે સ્વર અને વ્યંજન હોય તો ફક્ત આઈ એન જી લગાડવાનું છે એક સ્વર અને એક વ્યંજન છે તો દેવડાવાનો પણ બે સ્વર અને એક વ્યંજન છે તો દેવડાવાનો નથી તો ખાલી આઈ એન જી લગાડવાનું છે જો રીડ આર ઈ એ ની જો એટલે જુઓ કાસો છે વ્યંજન અહીંયા આગળ શું છે સ્વર પણ અહીંયા આગળ હજી એક સ્વર છે એટલે કે બે સ્વર અને એક વ્યંજન છે તો અહીંયા અક્ષર દેવડાવાની જરૂર નથી ખાલી એની પાછળ આઈ એન જી મૂકવાનું છે રીડ છે તો એની પાછળ શું આવે રીડિંગ પછી પ્લીઝ બરાબર પ્લીઝ છે તો તમે જુઓ તો છેલ્લે શું છે વ્યંજન એની આગળ શું છે સ્વર પણ એની આગળ તમે જુઓ તો હજી એક સ્વર છે તો અહીંયા અક્ષર છે દેવડાવવાની જરૂર નથી એટલે પ્લીડ છે તો સાંજ સાથે શું થશે પ્લીડિંગ સમજાણ એક સ્વર અને વ્યંજન હોય તો અક્ષર દેવડાવવા બે સ્વર અને એક વ્યંજન હોય તો અક્ષર દેવડાવવાની જરૂર નથી ખાલી આઈએનજી મૂકવાનું છે હવે નિયમ નંબર 5 ક્રિયાપદ ને અંતે સ્વર સ્વર હોય પ્લસ ડબલ્યુ વાય હોય અથવા ક્રિયાપદ ને અંતે વ્યંજન પ્લસ વાય હોય તો ફક્ત આઈએનજી મૂકવું સ્વર છે તો કે હા પછી ડબલ્યુ વાય છે ઈ હોય અથવા વ્યંજન અને વાય હોય તો ખાલી આઈએનજી મૂકવાનું છે જોઈ જેમ કે ન્યુ એમ ઈ ડબલ્યુ છે તો છેલ્લે કે બીજો અક્ષર શું છે સ્વર સ્વર છે એના પછી શું આવે છે ડબલ તો શું થાય ખાલી આઈએનજી મીન અને પછી પ્લે છેલ્લો અક્ષર શું છે સ્વર એના પછી શું છે ડબલ યુ અથવા તો વાય વાય આવે છે તો કે હા વાય છે તો શું છે પ્લે એના પછી ફ્લાય બરાબર છેલ્લો અક્ષર શું છે એલ બરાબર છે તો ઈમાં તમે જુઓ તો છેલ્લે શું આવે છે વાય તો વાય છે તો વાય નું શું થઈ જાય છે એસ એલ વાય આઈ એન જી એટલે કે અહીંયા શું છે વાય અને અહીંયા આગળ શું છે સ્વર અથવા તો વ્યંજન આ તો સ્વર હોવું જોઈએ તો વ્યંજન હોવું જોઈએ વ્યંજન છે તો વ્યંજન પ્લસ વાય એટલે કે વ્યંજન પ્લસ વાય એલ વાય તો ફ્લાય એના પછી જોઈ ક્રાય છેલ્લો અક્ષર શું છે વાય પણ એની આગળ શું છે એની આગળ છે વ્યંજન એટલે કે વ્યંજન પ્લસ વાય એટલે આર વાય તો શું થઈ જાય ક્રાય છેલ્લે છે એની પાછળ શું લાગે ખાલી આઈ એન જી પાંચમો નિયમ કદાચ તમને અઘરો લાગશે બાકી આ એકથી ચાર નિયમો ખૂબ જ ઈઝી છે પાંચમો નિયમ તમે કદાચ સમજવામાં તકલીફ પડે એવું છે જેમ કે સ્વર જોવાનો છે અને એના પછી ડબલ પ્લસ વાય જોવાનો છે અથવા તો વ્યંજન જોવાનો છે પ્લસ વાય જોવાનો છે અને પછી આઈએનજી લગાડવાનો છે પણ તમે વિડિયો જોતા રહો તો આ વસ્તુ છે તમે મનમાં રાખશો અથવા કોઈ બુકમાં પાંચ છ વાર નિયમ લખશો એક થી પાંચ નિયમ છે તમે પાંચ પર રાખશો તો તમને ઓટોમેટિક થી પાંચ પાંચ નિયમ યાદ રહે છે અને ક્યાંય આઈએનજી મૂકવાનું તમે નહીં પડે હવે આ પછી જોઈ આ નિયમ છે એના આધારે આપણે ઉદાહરણના સ્પેલિંગ ની પાછળ આપણે આઈએનજી લગાડેલું છે તો જોઈએ એનું ઉદાહરણ પહેલું પ્રશ્ન પાસે નિયમમાં ઉત્તર પહેલું ઉદાહરણ આકાશ ઇઝ સ્વિમિંગ આકાશ ઇઝ સ્વિમિંગ એટલે આકાશ છે તરી રહ્યો છે આકાશ છે સ્વિમિંગ કરી રહ્યો છે
હવે જ્યાં જ્યાં ક્રિયાપદમાં આપણે ફેરફાર આવે છે ઇઝ પછી આઈ ગયા છે કે એમ પછી જે કંઈ ક્રિયાપદ લાઈન જ્યાં છે એ બધી વસ્તુ આપણે કલર પેનથી કલર ચોકથી લખેલી છે તમને સમજવામાં ખૂબ જ ઈઝી પડશે જોઈએ ઇઝ આકાશ સ્વિમિંગ એટલે કે શું આકાશ તરી રહ્યો છે યસ હી ઇઝ એટલે કે હા તે તરી રહ્યો છે એટલે કે સ્વિમિંગ કરી રહ્યો છે નો હી ઇઝ નોટ એટલે કે ના તે તરી રહ્યો નથી નો હી ઇઝ નોટ સ્વિમિંગ એટલે કે ના તે સ્વિમિંગ કરી રહ્યો નથી પછી બીજું ઉદાહરણ આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ એટલે કે હું ઇંગ્લિશ શીખી રહ્યો છું તો એમ જો અહીંયા શું આવે છે આઈ હોય એની સાથે શું આવે એમ હી હોય તો ત્રીજો પુરુષ એકવચન હોય તો ઇઝ આવે પછી યુ હોય તો આર આવે અને અહીંયા આઈ છે તો આઈની સાથે શું આવે એમ તો કે એમ આઈ લર્નિંગ ઇંગ્લિશ કે શું હું લર્નિંગ શીખી રહ્યો છું યસ આઈ એમ કે હા હું શીખી રહ્યો છું નો આઈ એમ નોટ એટલે ના હું શીખી રહ્યો નથી એટલે યસ આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ કે હા હું ઇંગ્લિશ શીખી રહ્યો છું અને નો આઈ એમ નોટ લર્નિંગ ઇંગ્લિશ એટલે કે ના હું ઇંગ્લિશ શીખી રહ્યો નથી બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જુઓ તો ચાલુ વર્ગમાં આપણે વ્યાખ્યા જોઈ ઉદાહરણ જોયા નિયમો જોયા યશ્નોમાં ઉત્તર જોયા હવે આપણે જોઈ છે એની ડબલ યુએચની રચના વિદ્યાર્થી મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ડબલ યુએચની રચના તરફ ડબલ યુએચમાં ડબલ યુએચઓ વોટ એન્ડ હુ વોટ વીચ વેર હાઉ મેની હાઉ મચ એ બધું હોય હવે જોઈએ કે ડબલ યુએચની રચના હુ ઇઝ પ્લેઈંગ ચેસ હુ એટલે કોણ એટલે કે કોણ ચેસ રમી રહ્યું છે હુ એટલે કોણ ઇઝ એટલે છે પ્લેઈંગ ચેસ એટલે કે ચેસ કોણ રમી રહ્યું છે તો દીપક ઇઝ પ્લેઈંગ ચેસ એટલે કે દીપક ચેસ રમી રહ્યો છે એના પછી જવાબમાં બીજો પણ શું મળી શકે તો કે વી આર પ્લેઈંગ ચેસ જો આપણને એટલી ખબર કોણ ચેસ રમી રહ્યું છે આપણે શું પૂછી તો કે હુ ઇઝ પ્લેઈંગ ચેસ સામે જવાબ આવે કે દીપક ઇઝ પ્લેઈંગ ચેસ તો તો એવું પણ બને કે જાજા લોકો પણ કરો તો શું કે વી આર પ્લેઈંગ ચેસ એટલે કે ચેસ અમે રમી રહ્યા છીએ તો શું કે દીપક ચેસ રમી રહ્યો છે એટલે કે જવાબ છે જો એક વચનમાં પણ મળે છે દીપક ઇઝ ત્રીજો પુરુષ એકવચન પણ હોઈ શકે અને બહુવચનમાં પણ હોઈ શકે અમે બરાબર છે એક કરતા વધારે એમાં પણ જવાબ હોઈ શકે પછી હુ ઇઝ સ્વિમિંગ હુ ઇઝ સ્વિમિંગ ઇન ધ રિવર એટલે કે નદીમાં કોણ નાહી રહ્યું છે તો સ્વિમિંગ કરી રહ્યું છે તરી રહ્યું છે નદીમાં કોણ તરી રહ્યું છે તો મનુ ઇઝ સ્વિમિંગ ઇન ધ રિવર એટલે કે મનુ નામ કોઈ હોય હોય સ્વિમિંગ કરી રહ્યો છે તે નદીમાં જઈ તરી રહ્યો છે જો આપણે હુ હુ એટલે કોણ એ આપણને કરતા ખબર નથી તો જ્યારે ડબલ યુએચની રચના હોય તો શું હોય તો કે વધારે પાસે ક્વેશ્ચન માર્ક લખવાનો હોય પછી એના પછી ઉદાહરણ જોઈએ એટલે કે બોલ ગુ છે માં શું હતું નહીં તો કે એમાં કરતા હોય નહીં વાક્યની જ્યાં ક્રિયાનો કરતા હોય એમાં હોય નહીં પણ હવે આવે છે બોલ બોલ એટલે એનો મતલબ શું થાય શું તો જોઈએ એના ઉદાહરણ બોલ ઇઝ સંજના રેડી એટલે કે સંજના શું રમી શું રેડી કરી રહી છે કે સંજના શું વાંચી રહી છે તો સંજના ઇઝ રેડી એ પોયમ એટલે કે સંજના છે એ કવિતા વાંચી રહી છે એના પછી વોટ આર ધે ડુઇંગ એટલે કે તેઓ શું કરી રહ્યા છે તો ધે આર ફ્લાઇંગ કાઇટ્સ એટલે કે તેઓ પતંગો ઉડાડી રહ્યા છે જો એનું હતું ડબલ યુએચ એમાં શું હતું એટલે કે એનો મતલબ શું થાય હુ હુ એટલે શું થાય કોણ એમાં વાક્ય જે છે એનો કર્તા નો એટલે હુ હતો શું છે ડબલ યુએચ ઓ હુ પછી ક્રિયાપદ એટલે કે ટુ બી નું ક્રિયાપદ બોલ ક્રિયાપદ પછી તો કે મુખ્ય ક્રિયાપદ અને પછી છે કર્મ બરાબર છે જ્યારે આમાં શું છે તો કે બોલ બોલ આવે છે એના પછી ગોળ ક્રિયાપદ એના પછી શું આવે છે કર્તા એના પછી શું આવે છે કર્મ એના પછી શું આવે છે મુખ્ય ક્રિયાપદ બરાબર છે તો અહીંયા આપણને શું ને જે વસ્તુ શું છે શું રીડિંગ કરી રહી છે કર્મ આપણને ખબર નથી
तो यहां पर जो है कि संजना इज रेडी है पोयम એટલે કે સંજના શું વાંચી રહી છે એટલે પોયમ વાંચી રહી છે કર્મ શું છે આમાં પોયમ કે ઈ વસ્તુ બીજી શું છે તો કે અહીંયા શું છે બોલ પછી બોલ ક્રિયા એટલે ટુ બી ડુ પછી કરતા અહીંયા શું આવે છે તો કે ડુઈંગ એટલે કે મુખ્ય ક્રિયા પર એમાં પણ આપણે ખબર થી કે મુખ્ય ક્રિયા એટલે કે કર્મ શું છે તો આપણે જોઈ કે બોલ આ દેવી એટલે કે તેઓ શું કરી રહ્યા છે તો જો શું કરી છે પતંગ ઉડાડી રહ્યા છે તો શું આવશે કાઈટ્સ એ શું છે એનું કર્મ હવે આપણે જોઈએ ત્રીજું વેર વેર આર ધ ચિલ્ડ્રન પ્લેઇંગ એટલે કે બાળકો ક્યાં રમી રહ્યા છે જો બધી ક્રિયા છે એની પાછળ આઈએનજી લાગતું હશે બધી જગ્યાએ ટુ બી ટુ એમ ઇઝ આર હશે જ બરાબર છે અને પછી વોટ આર ધ ચિલ્ડ્રન પ્લેઇંગ એટલે કે બાળકો ક્યાં રમી રહ્યા છે બાળકો છે ક્યાં રમી રહ્યા છે તો ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન એટલે કે બાળકો છે ક્યાં રમી રહ્યા છે તો બાળકો છે ગાર્ડન એટલે બગીચામાં રમી રહ્યા છે એના પછી બીજું વેર ઇઝ ધ ટીચર રેડી એ પોયમ એટલે કે ટીચર ક્યાં બેસીને બરાબર છે તો કે પોયમ રીડ કરી રહ્યા છે ધ ટીચર ઇઝ રીડિંગ એ પોયમ ઇન ધ ક્લાસરૂમ એટલે કે ટીચર છે એ ક્લાસરૂમમાં બેસીને કવિતા વાંચી રહ્યા છે બરાબર છે ફરીથી વેર આર ધ ચિલ્ડ્રન પ્લેઇંગ બાળકો ક્યાં રમી રહ્યા છે તેનો જવાબ શું મળે છે ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન કે બાળકો છે ક્યાં રમી રહ્યા છે ગાર્ડનમાં વેર ઇઝ ધ ટીચર રીડિંગ એ પોયમ ટીચર ક્યાં બેસીને પોયમ વાંચી રહ્યા છે બેસીને નથી પણ આપણે ખાલી કોઈ પણ જગ્યાએ બેઠા છે કે વેર ઇઝ ધ ટીચર રીડિંગ એ પોયમ ટીચર ક્યાં પોયમ વાંચી રહ્યા છે તો ધ ટીચર ઇઝ રીડિંગ એ પોયમ ઇન ધ ક્લાસરૂમમાં એટલે કે ટીચર છે ક્લાસરૂમમાં બેસીને પોયમ વાંચી રહ્યા છે અહીંયા પછી આવે છે વેન વેન એટલે શું થાય વેન એટલે ક્યાં તો અહીંયા આપણે રચના જોઈએ શું છે વેન પછીમાં શું આવે છે તો કે ગુણ ક્રિયાપદ છે પછી કર્તા છે પછી મુખ્ય ક્રિયાપદ છે અને કર્મ છે તો આપણે જોઈએ વેન ઇઝ ફાધર કમિંગ હોમ એટલે કે પિતાજી છે એ ક્યારે ઘરે આવે છે બરાબર છે ટૂંકમાં આવી રહે છે ફાધર ઇઝ કમિંગ હોમ એટ 6 o'clock એટલે કે પિતાજી છે એ 6 વાગે ઘરે આવી રહ્યા છે પછી વેન ઇઝ રામ ગોઈંગ ટુ સુરત બરાબર છે તો કે રામ થી ક્યારે સુરત જાય છે તો કે ભવિષ્યની ક્રિયા બતાવે છે એના માટે પણ સારું વર્તમાનમાં ઉપયોગ થાય રામ ઇઝ ગોઈંગ ટુ સુરત ટુમોરો રામ છે આવતીકાલે સુરત જવાનો છે તો તમને એવો પણ પ્રશ્ન થાય કે ટુમોરો આવે છે આવતીકાલે ઈ ક્યાં કે ક્રિયા ચાલે છે બરાબર પણ ઘણીવાર આપણે એમ કેવું હોય કે હું આવતા વર્ષે દુબઈ જવાનો છું તો આઈ એમ ગોઈંગ ટુ દુબઈ નેક્સ્ટ યર એવો પણ કહી શકાય છે બસ તો કે ઘણીવાર ઇંગ્લિશમાં એવા નિયમો હોય કે જેના આપણે ભવિષ્યની ક્રિયા બતાવી તો ચાલુ વર્તમાન કાળમાં બતાવી શકાય છે તો ઈ જ વસ્તુ અહીંયા લાગુ પડે છે રામ ઇઝ ગોઈંગ ટુ સુરત ટુમોરો એટલે કે રામ થી આવતીકાલે સુરત જવાનો છે તો અહીંયા આ ભવિષ્ય કાળ નથી બરાબર અહીંયા ચાલુ વર્તમાન કાળમાં આપણે આ બતાવ્યું છે એના પછી આવે છે વીચ વીચ બુક આર યુ રેડી તો અહીંયા શું આવે છે વીચ અને અહીં શું આવે છે બુક બુક એ શું છે કે બુક એ નામ છે એટલે કે નામ છે આર એ શું છે ગૌણ ક્રિયાપદ છે યુ એ કર્તા છે અને રેડી એ શું છે મુખ્ય ક્રિયાપદ તો વીચ બુક આર યુ રેડી એટલે કે તમે કઈ બુક વાંચી રહ્યા છો તો I am reading my textbook એટલે કે હું મારી ટેક્સ્ટબુક વાંચી રહ્યો છું એ સુધી આપણે જે સામાન્ય ચોપડી હોય તે which game are they playing વિચાર છે પછી નામ આવે છે પછી ગૌણ ક્રિયાપદ નામ ક્રિયાપદ to be નું જે થઈ તે પછી કર્તા ને આવે છે મુખ્ય ક્રિયાપદ which game are they playing એટલે કે તેઓ કઈ રમત રમી રહ્યા છે they are playing football game એટલે કે તેઓ ફૂટબોલ ની રમત રમી રહ્યા છે એના પછી આવે છે હાઉ મેની અને હાઉ મચ જોઈ લઈએ
How many in a balloons? Balloons, balloons is good. Now, how many balloons? Book the boundary hour, but I'm a check. Book the hour. Okay, how many balloons are you buying? Let me tell you, tell me. Get la, fugao, khariddi rahiya, cho. So, we are buying 10 balloons. Hame 10 fugao khariddi rahiya, chie. Number 3. How many girls are skipping? Like, how many girls are skipping? One girl is skipping. Yo, here a double here. How many is plural. Girls are. But after that, if there is one girl, then one guy. In the school, how many girls are skipping? They are skipping. But here, after that, how many girls are skipping? पण जवाब શું મળે છે એકજ ગર્લ કે વન ગર્લ ઇઝ અહીંયા આર આવે નહીં કે વન ગર્લ ઇઝ સ્કીપિંગ એટલે કે એક ગર્લ છે એ ઘોડા કૂદી રહી છે એના પછી આવે છે હાઉ મચ કે હાઉ મેની કેમ હોય તો જેમાં વસ્તુ કામ કે પર હોય ગણી શકાય એટલે કે જેમ કે બલૂન્સ છે તો 10 15 5 20 કેવા બલૂન હોય એમાં ગણી શકાય એ સંખ્યા હોય ગર્લ છે એટલે કે ત્યાં 5 20 25 100 એવી રીતે પણ આ વસ્તુ છે વોટર એ સુગર એટલે કે ગણી શકાય નહીં બરાબર છે આપણે એમ કહી શકીએ બે વોટર ત્રણ વોટર પાંચ પાંચ ખાન 10 ખાન એ તો કહી શકાય નહીં કિલોગ્રામમાં કે પછી લિટરમાં લેતા હતું હોય તો માપી શકાય એટલે માટે શું છે હાઉ મચ ત્યારે આ ઉદાહરણ જોઈએ હાઉ મચ વોટર ઇઝ નીતિ ડ્રિંકિંગ એટલે કે નીતિ કેટલું પાણી પી રહ્યો છે હાઉ મચ પછી શું આવે છે નામ પછી ગુણ ક્રિયાપદ કરતા શું આવે છે મુખ્ય ક્રિયાપદ તો નીતિ ઇઝ ડ્રિંકિંગ અ લોટ ઓફ વોટર એટલે કે નીતિ છે ઘણું પાણી પી રહ્યો છે હાઉ મચ સુગર ઇઝ ધ શોપકીપર ગિવિંગ એટલે કે શોપકીપર છે કેટલી ખાંડ આપી રહ્યો છે હાઉ મચ પછી શું આવે છે નામ પછી શું આવે છે ગુણ ક્રિયાપદ ટુ બી નું પછી ધ શોપકીપર શું છે કરતા ગિવિંગ એટલે આપો કોઈ શું છે મુખ્ય ક્રિયાપદ તો શો હાઉ મચ સુગર ઇઝ ધ શોપકીપર ગિવિંગ એટલે શોપકીપર દુકાનદાર છે એ કેટલી ખાંડ આપી રહ્યો છે તો શોપકીપર ઇઝ ગિવિંગ 1 કિલોગ્રામ સુગર એટલે કે શોપકીપર દુકાનદાર છે 1 કિલોગ્રામ ખાંડ આપી રહ્યો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ છે અત્યારે રિલેટિવ ધ સિમ્પલ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ વર્તમાન કાળમાં આપણે અભ્યાસ કરીએ કે જેમાં મુખ્ય શું હતું કે જે ક્રિયા આપણી નજર સમક્ષ અત્યારે થઈ રહી છે એના માટે શું આવે ચાલુ વર્તમાન કાળ કે જેમાં આપણે એની વ્યાખ્યા જોઈ એના ઉદાહરણ જોયા પછી એના પાંચ નિયમો હતા એ જોયા પછી એના ઉદાહરણ કે યસ નો વાળા હતા પ્રશ્ન કરા એ જોયા અને પછી ડબલ્યુ છોડી રચનાઓ જોઈ તો ચાલુ વર્તમાન કાળ સંપૂર્ણ રીતે સમાપ્ત કરીએ છીએ આપની સમક્ષ વિદાય લઉં છું જય ગુરુદેવ